હેલો એવરી વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પાંચ માર્ચ એટલે કે આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરીશું મિત્રો આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન તો મિત્રો આજે તારીખ છે પાંચ માર્ચ બે હજાર એકવીસ એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે કરંટના તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું જેથી કરીને તમને એ ક્વેશ્ચનની અંદર કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે બરાબર તો હવે આપણે જોઈએ આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એટલે કે ભારત અને કયા દેશે બંને દેશો વચ્ચે એક હોટ લાઈન સ્થાપિત કરવાની જે મંજૂરી હતી એની ઘો સોરી જે ઘોષણા હતી એને મંજૂરી આપી દીધી છે એટલે શું તો કે ભારત અને જે ચીન દેશ છે તો આ બંને દેશોએ મંજૂરી આપી દીધી છે બંને તરફથી સહેમતી આપી દીધી છે કે બંને વચ્ચે એક હોટ લાઇન સ્થાપિત કરવામાં આવશે હવે આ હોટલાઈન કામ સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો ભારત અને ચાઈના આ બે દેશોએ હોટલાઈન સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે બરાબર તો હવે આપણે જાણી લઈએ કે આ હોટલાઈન સુકામ સ્થાપિત કરવામાં આવશે બંને દેશો વચ્ચે તો મિત્રો ભારત અને ચાઈના જે છે એ બંને દેશોના ટાઈમ પર સંવાદ તેમજ આચાર વિચાર રજૂ કરવા માટે આ જે હોટલાઇન છે એ સહાયક બની રહેશે બરાબર મિત્રો બંને દેશો વચ્ચે બોર્ડર પરથી સેનાને પાછી લઈને સમજોતો કરવામાં આવ્યો છે તમને બધાને ખ્યાલ છે હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે ચીન જે છે એ ભારત સાથે એટલે કે બધા દેશો સાથે દુશ્મની બનાવતો હતો બરાબર પરંતુ હવે શું નક્કી કરવું છે તો કે બંને દેશો વચ્ચે બોર્ડર પરથી જે સેના છે એને પાછી લઈને આ હોટલાઇનનો સમજોતો કરવામાં આવ્યો છે જે એલએસી એલએસી એટલે શું તો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે એની પર શાંતિને મહત્ત્વ આપવા માટે એટલે કે શાંતિને જાળવી રાખશે અને બંને દેશો વચ્ચે જે સંબંધો છે એને નોર્મલ કરશે રાઈટ તો એટલા માટે જ હોટ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે બંને દેશો વચ્ચે ચીન અને ભારત વચ્ચે બરાબર મી તમને ખ્યાલ જ છે મિત્રો થોડા સમય પહેલાં જ જે ગલવાન પહાડીનો કિસ્સો આવ્યો હતો તો આ જ બધા કારણોના કારણે ધ્યાનમાં લઈને ભારત અને ચાઇના વચ્ચે આ હોટલાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે બંને દેશો દ્વારા બરાબર તો હવે આપણે વાત કરી લઈએ ચાઇના વિશે તો ચીન જે છે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ એશિયા ખંડનો સૌથી મોટો દેશ છે જ્યારે દુનિયાનો સૌથી મોટો દેશ કયો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો એ છે રશિયા બરાબર બીજી વાત કરીએ તો ચીન જે છે એ જનસંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ છે રાઈટ તો આટલું તમારે નોટ કરવાનું રહેશે બીજી વાત કરીએ તો ચીનની કેપિટલ છે બેઇજિંગ કરન્સી છે રેઈન મિનવી અને પ્રેસિડેન્ટ કોણ છે તો એમનું નામ છે ઝી જિનપિંગ રાઈટ ચીન અને ભારત વચ્ચે એક એક્સરસાઇઝ છે જેનું નામ છે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ ઓકે બીજી વાત કરીએ મિત્રો તો એશિયા ખંડની જે સૌથી લાંબી નદી છે જેનું નામ છે યાંગચી નદી તો એ ચીનમાં જ પ્રવાહિત થાય છે બરાબર મિત્રો આ છે એશિયા ખંડની સૌથી લાંબી નદી પરંતુ ઓવરઓલ વર્લ્ડની એટલે કે દુનિયાની વાત કરું તો દુનિયાની સૌથી લાંબી ત્રીજા નંબરની નદી છે યાંગચી નદી જે ચીનમાં પ્રવાહિત થાય છે તો દુનિયાની સૌથી લાંબી પહેલી નદી કઈ છે તો એનું નામ છે નીલ નદી બરાબર જે આફ્રિકા ખંડમાં પ્રવાહિત થાય છે અને દુનિયાની સૌથી લાંબી બીજા નંબરની નદી કઈ તો એ છે એમેઝોન નદી જે સાઉથ અમેરિકામાં એટલે કે દક્ષિણ અમેરિકામાં પ્રવાહિત થાય છે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું રહેશે એશિયા ખંડની પહેલી લાંબી નદી યાંગજી છે જે ચીનમાં પ્રવાહિત થાય છે અને એશિયાની જે બીજી નદી છે સૌથી લાંબી નદી જેનું નામ છે વાંગવો નદી બરાબર આ જે વાંગવો નદી છે એને પીળી નદી એટલે કે યલ્લો રિવર તરીકે પણ ઓળખવામાં આવે છે જે કુર્નુલ પર્વતમાંથી નીકળી દક્ષિણ ચાઇનાના સમુદ્રમાં ભળી જાય છે રાઈટ હાંગો નદી તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે ઓકે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવની શરૂઆત ક્યાં કરવામાં આવી છે તો મિત્રો ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવની શરૂઆત કરી દેવામાં આવી છે ઇમેજની અંદર તમે જોઈ શકો છો યોગ ઉત્સવ ચાલી રહ્યો છે બરાબર તો કોરોનામાં સ્પેશિયલી યોગા જે છે એણે પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જેના કારણે રોજ યોગા કરવાથી કેટલીક બીમારીઓથી પણ બચી શકાય છે તમને બધાને ખ્યાલ જ છે બરાબર તો યોગાના કારણે બીમારીઓથી પણ બચી શકાય છે હવે આપણે વાત કરી લઈએ ઋષિકેશ એટલે કે ઉત્તરાખંડના ઇમ્પોર્ટન્ટ ફેક્ટની તો મિત્રો ઉત્તરાખંડની કેપિટલ બે છે એક તો છે દેહરાદૂન અને બીજી થોડા સમય પહેલાં જ બનાવવામાં આવી છે ગેરસેણ બરાબર જેને ગ્રીષ્મકાલીન અથવા તો સમર કેપિટલ પણ કહેવામાં આવે છે બીજી વાત કરું તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય ઓકે હવે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ ઉત્તરાખંડ વિશે તો મિત્રો ઉત્તરાખંડમાં આવેલું છે ચમોલી જિલ્લો બરાબર તો આ ચમોલી જિલ્લામાં થોડા સમય પહેલાં જે ગ્લેશિયર છે ગ્લેશિયર એટલે કે હિમનદી બરાબર એ ફાટવાની ઘટના પણ થઈ હતી બરાબર બીજી વાત કરીએ તો ઉત્તરાખંડમાં આવેલો છે એક નૈનીતાલ જિલ્લો તો આ નૈનીતાલ જિલ્લામાં ભારતનું પ્રથમ જે મોસ ગાર્ડન છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારતનો પ્રથમ લાયકેન પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે પછી આવે છે ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ બરાબર તો આ રુદ્રપ્રયાગ કોને કહેવાય તો જ્યાં મંદાકીની અને અલકનંદા બરાબર તો મંદાકીની અને અલકનંદા આ બંને નદીનું મિલન થાય તેને કહેવાય રુદ્રપ્રયાગ તો પણ તમે નોટ કરી શકો છો બીજી વાત કરું તો ઉત્તરાખંડના ઉત્તરાકાશી જિલ્લામાં ભારતનો પ્રથમ બરફચિત્તા સંરક્ષણ કેન્દ્ર જે છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે બરાબર પછી વાત કરીએ તો મિત્રો ઋષિકેશમાં ભારતનો પ્રથમ જે ગ્લાસ બ્રિજ છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના રાજગીર ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે અને ઓવરઓલ ભારતનો બીજો જ્યારે પહેલો કયો છે ઉત્તરાખંડનો ઋષિકેશનો ઓકે તો આટલું તમારે અહીંયાથી નોટ કરવાનું રહેશે નેક્સ્ટ છે તાજેતરમાં લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનો વિલય કયા રૂપમાં થયો છે તો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી બે ચેનલો અલગ અલગ બતાવવામાં આવતી હતી હવે આ જે બંને ટીવી છે એને સંસદ ટીવીના રૂપમાં બતાવવામાં આવશે એટલે શું તો કે બંને ટીવી લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી બંનેને મર્જ કરી દેવામાં આવશે હવે જે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી તો જે બંનેના પ્રોગ્રામ અલગ અલગ બતાવવામાં આવતા હતા તેને હવે સંસદ ટેલિવિઝનની અંદર ટીવીનું પૂરું નામ શું છે ટેલિવિઝન બરાબર તો સંસદ ટેલિવિઝનની અંદર બંનેને મર્જ કરીને એકી સાથે બતાવવામાં આવશે રાઇટ તો આ તમારે યાદ રાખવાનું રહેશે હવે આપણે વાત કરીએ મિત્રો લોકસભા ટીવીની તો એની શરૂઆત થઈ હતી બે હજારને છમાં અને લોકસભાને નીચલું ગૃહ પણ કહેવામાં આવે છે બરાબર એટલે કે જે નીચલા ગૃહના કાર્ય છે એને બતાવવામાં આવતું હતું લોકસભા ટીવીની અંદર જ્યારે રાજ્યસભા ટીવીની શરૂઆત થઈ હતી બે અગિયાર માં અને એને એની અંદર ઉપલા ગ્રહ ની કાર્ય બતાવતું હતું બરાબર એટલે કે ઉપલા ગૃહની કાર્યની કાર્યવાહી આની અંદર બતાવવામાં આવતી હતી મિત્રો લોકસભા અને રાજ્યસભા વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલ છે જે ભારતના બંધારણવાળું જે વિડીયો છે એની અંદર ઓકે એ ભારતના બંધારણ વિશે તમારે વિડીયો જોવા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી શકે છે બરાબર અથવા તો તમારે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવવું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક લઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ઓકે તો આટલું તમારે અહીંયાથી કલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો આપણે વાત કરી લઈએ સંસદ લોકસભા અને રાજ્યસભા જે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં આવેલ છે તો એનું મિત્રો શોર્ટ ટીક છે તમારે યાદ રાખવાનું રહેશે સર લા બરાબર તો સરલા એક વ્યક્તિનું નામ યાદ રાખશો એટલે તમને ત્રણ અનુચ્છેદ અહીંયા આવડી જ જશે ઓકે તો આપણે એ પણ ડિસ્કશન કરી લઈએ સ એટલે સંસદ મિત્રો ઓકે તો સંસદ જે છે એનો ઉલ્લેખ ભારતના બંધારણમાં સેવન્ટી નાઇન એટલે કે ઓગણસી અનુચ્છેદ નંબર ઓગણસીમાં સંસદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી વાત કરીએ ર ર એટલે રાજ્યસભા બરાબર તો ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર એંસીમાં રાજ્યસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે ભારતના બંધારણમાં લ એટલે લોકસભા તો એક્યાસી અનુચ્છેદમાં લોકસભાનું વર્ણન કરવામાં આવેલ છે તો આ રીતે ઓગણસી એંશી અને એક્યાસી આ રીતે ક્રમવાઇઝ પણ યાદ રાખી શકો અને આ સરલાનું નામ યાદ રાખશો એટલે તમને ત્રણેયના અનુચ્છેદ આવડી જશે કે કેની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ઓકે તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું રહેશે બીજી તમારે ડિટેલમાં જોવું હોય તો આપણે ભારતના બંધારણનો વિડીયો બનાવેલો જ છે તમે પ્લે લિસ્ટમાં જઈ ચેનલની અંદર પ્લે લિસ્ટમાં જઈ ત્યાંથી ભારતના બંધારણ વિશે ત્રણ પાર્ટ ઓલરેડી અપલોડ કરેલ છે તો એ તમે ત્યાંથી સમજી શકો છો ઓકે તો હવે આપણે વાત કરી લઈએ આ ક્વેશ્ચનની તો મિત્રો આ જે બંને ટીવી છે લોકસભા અને રાજ્યસભા ટીવી તો આ બંને ટીવી સરકારી ખર્ચો પર ચાલે છે તો લોકસભા ટીવી જે છે એનો ખર્ચો ત્રણસો પચાસ કરોડ છે પરંતુ કમાઈ નથી થતી એટલા માટે બંને ટીવી ચેનલને મર્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ઓકે તો અહીંયાથી ફક્ત તમારે આટલું યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હજાર મેગાવોટની નેવેલી થર્મલ પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ જે છે એનું કામ શું હોય તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ એટલે કે પાણીથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે એવી જ રીતે નેવેલી થર્મલ પાવર પ્રોજેક્ટ બરાબર તો એની શરૂઆત કરવામાં આવી છે તમિલનાડુ રાજ્યની અંદર તો આપણો આન્સર શું આવશે તમિલનાડુ બરાબર તો મેં તમને શું કીધું હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ એટલે કે એની અંદર શું થાય આપણે સમજ સમજ્યા પણ હતા કે ટર્બાઈનની અંદર જે પાણી ભેગું થાય છે તો એ પાણીથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની અંદર તો એવી જ રીતે આ જે નેવેલી થર્મલ પાવર પ્રોજેક્ટ એટલે કે થર્મલ પાવર પ્રોજેક્ટમાં શું થાય છે તો કે જે વરાળ હોય છે એના દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે તો મિત્રો કોલસા અથવા તો ગેસને સળગાવીને અથવા તો પાણીને ગરમ કરીને પણ આ જે વરાળ છે એ મેળવી શકાય છે અને એના દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકાય છે અને આને જ કહેવાય છે થર્મલ પાવર પ્રોજેક્ટ ઓકે અને એના માટે લગભગ બાર હજાર ચારસો કરોડની ફા હવે આપણે વાત કરી લઈએ તમિલનાડુ વિશે તો તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ મુખ્યમંત્રી છે એડાપટ્ટી કે પલાની સ્વામી જેમને થોડા સમય પહેલા જ પોલ હેરિસ ફેલો સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત ઓકે તમિલનાડુની ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો એક તો છે કડાંગી સાડી બીજું છે ડિંડીકુલ્લા તાળુ અને ત્રીજું છે પંચતીર્થમ પ્રસાદ જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો જીઆઈ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે જે કોઈપણ પ્રોડક્ટ જે તે એરિયામાં ફેમસ હોય તો એને જીઆઈ ટેગ આપવામાં આવે છે એટલે કે એની આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓળખાણ આપી દેવામાં આવે છે બરાબર બીજી વાત કરું તો જે ગુડ ગવર્નર્સ ઇન્ડેક્સ છે એની અંદર ટોપ પર રહ્યું છે તમિલનાડુ ઓકે અને તમિલનાડુ જે છે એમણે બીજી વખત સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી જે છે એ પણ જીતી લીધી છે અને મિત્રો જે ઓલા છે એટલે કે આ જે ઓલા કંપની છે એણે વિશ્વનું સૌથી મોટું જે સ્કૂટર કારખાનું છે એ તમિલનાડુમાં સ્થાપિત કરવાનું મંજૂરી પણ આપી દીધી છે ઘોષણા પણ કરી દીધી છે ઓકે તો આ જે ઓલા છે એમણે આ કારખાનું સ્થાપિત કરવા માટે તમિલનાડુ ગવર્મેન્ટ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે તો અહીંયાથી તમે આટલી વસ્તુ નોટ કરી શકો છો રાઈટ હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર એકવીસનું ઉદઘાટન કોણે કર્યું છે તો મિત્રો આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન બરાબર તો એમના દ્વારા ગ્લોબલ બાયો ઇન્ડિયાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હવે આનું ઉદઘાટન કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તો આની અંદર જેવ ટેકનોલોજીની તાકાતને દર્શાવવામાં આવશે બરાબર જે ભારત સરકારનું જે લક્ષ્ય છે કે બે હજાર પચીસ સુધીમાં ને પચાસ બિલિયન અમેરિકી ડોલર જે છે એના બાયો ઇકોનોમીનું નિર્માણ કરવામાં આવશે બરાબર તો એ લક્ષ્યને પૂરું કરવા માટે આ જે ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર એકવીસ છે એનું ઉદઘાટન જેવ ટેકનોલોજીની તાકાતને દર્શાવવા માટે કરવામાં આવ્યું છે ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા ઓકે હવે આની થીમ શું છે તો એની થીમ છે બાયોલોજી ટુ બાયોનોમી રાચરસી એટલે એનું ફૂલ નેમ પણ તમે નોટ કરી શકો છો નેશનલ રાઇટ્સ અહીંયાથી તમારે યાદ રાખવાનું રહેશે ઓકે નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ રાઈટ આ એનું ફૂલ નેમ છે અને એમના દ્વારા ઓરિસ્સા અને છત્તીસગઢ રાજ્યોને કયા બંધના કારણે લોકોના વિસ્થાપનને લઈને નોટિસ જાહેર કરી છે તો મિત્રો આની અંદર આપણે સમજશું આ જે છે એનો આન્સર આવશે હીરાકુંડ ડેમ બરાબર તો આ જે હીરાકુંડ બંધ છે એની અંદર જે આ ક્યાં આવેલો છે તમને બધાને ખ્યાલ છે કારણ કે આપણે જ્યારે પણ રાજ્યની વાત કરીએ છીએ તો ઇમ્પોર્ટન્ટ ડેમ અને નેશનલ પાર્ક વિશે તો ડિસ્કશન કરીએ જ છીએ તો મિત્રો આ જે હીરાકુંડ બંધ છે એ ઓરિસ્સા રાજ્યમાં આવેલો છે બરાબર અને કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે તો મહાનદી ઉપર આવેલ છે હીરાકુંડ બંધ જે ભારતનો સૌથી લાંબો બંધ છે બરાબર હવે આપણે વાત કરીએ તો આ જે હીરાકુંડ બંધ છે એને ક્યારે ખોલવામાં આવ્યો હતો તો ઓગણીસો ને સત્તાવનમાં એની સ્થાપના બાદ એને ખોલવામાં આવ્યો હતો એટલે કે પૂરી રીતે તૈયાર થઈ ગયો હતો ઓગણીસો ને સત્તાવનમાં બરાબર અને ભારતની જે પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પરિયોજના છે એ ક્યાં છે તો આ હીરાકુંડ બંધ ઉપર છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે હવે આપણે સમજીએ મિત્રો એનએચઆરસી વિશે તો એનએચઆરસી એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ તો મિત્રો આ જે એનએચઆરસી છે એ આ મુદ્દા પર એવું કહેવામાં આવ્યું છે એમના દ્વારા કે જ્યારે આ જે બંધ છે હીરાકુંડ બંધ બનાવવામાં આવ્યો ઓગણીસો ને સત્તાવનમાં બરાબર ત્યારે આ ડેમના બનવાથી તે વિસ્તારના એટલે કે તે એરિયાના આજુબાજુના જે ગામ હતા તો એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે લગભગ એકસો ને અગિયાર ગામ ખાલી કરવામાં આવ્યા હતા આ બંધ સ્થાપિત કરવા માટે બરાબર તો જેમાં લગભગ વીસ થી બાવીસ હજાર લોકો જે છે એને ત્યાંથી અલગ થવું પડ્યું હતું એટલે કે તે જગ્યાને છોડવું પડ્યું હતું તો આ જે એન છે એનું કહેવું છે કે એ સમયે જે લોકોએ આ જે સ્થાનને ખાલી કર્યું હતું તો તેમને આટલા વર્ષો બાદ પણ સેટલમેન્ટમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે બરાબર તો આની પર તમારું શું કહેવું છે તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે એનએચઆરસી દ્વારા બરાબર એટલે કે છત્તીસગઢ અને ઓરિસ્સા રાજ્ય દ્વારા રાઈટ તો આ તમે યાદ રાખી શકો છો એનએચઆરસીનું કામ જ શું છે તો એનું કાર્ય છે કે લોકોનું હિત કરવું અને તેના હિતોનું રક્ષણ કરવું આ મુદ્દાને દર્શાવવાનું કાર્ય છે એનએચઆરસીનું બરાબર તો એનએચઆરસીએ એ આ મુદ્દો ઉઠાવ્યો છે કે આ જે હીરાકુંડ ડેમ છે એ ઓગણીસો સત્તાવનમાં જ્યારે સ્થાપિત કરવામાં આવ્યો તો ત્યારે એની આજુબાજુના જે ગામ હતા એકસો ને અગિયાર ગામો તો એમાંથી એમનાથી વીસથી બાવીસ હજાર એવા લોકો છે કે જેમને હજી પણ રહેવામાં સેટલમેન્ટની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો એનો રિપોર્ટ માંગ્યો છે એનો શું કરવામાં આવે એનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે એનએચઆરસી દ્વારા ઓરિસ્સા અને છત્તીસગઢ રાજ્યો દ્વારા રાઈટ તો હવે આપણે જાણી લઈએ મહાનદી વિશે હીરાકુંડ ડેમ કઈ નદી ઉપર છે મહાનદી ઉપર તો મિત્રો મહાનદી જે પ્રાયદ્વીપીય ભારતની ત્રીજી સૌથી લાંબી નદી છે જ્યારે પ્રાયદ્વીપીય ભારતની સૌથી પહેલી લાંબી નદી કઈ છે ગોદાવરી અને બીજી છે ક્રિષ્ના નદી બીજી વાત કરીએ આપણે એનએચઆરસીની એનએચઆરસીની સ્થાપના થઈ હતી એનએચઆરસીને ગુજરાતીમાં કહેવાય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ બરાબર એની સ્થાપના થઈ હતી બાર ઓક્ટોબર ઓગણીસો ને ત્રાણુંમાં હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે એના અધ્યક્ષ છે એચ એલ દત્તુબાદ એનું જે સ્થાન છે અધ્યક્ષનું એ ખાલી છે બરાબર તો હાલમાં કોઈ નથી તો એચ એલ દત્તુબાદ એનું જે અધ્યક્ષનું પદ છે એ ખાલી રહ્યું છે ઓકે અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાયો છે તો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ ડેઝ હતો અને આપણાથી છૂટી ગયો હતો એટલા માટે આજના વિડીયોની અંદર મેં કવર કર્યો છે રાઈટ તો અહીંયાથી પણ આપણે સમજી લઈશું તો મિત્રો વિશ્વ વન્યજીવ વન્યજીવ દિવસ એટલે કે વર્લ્ડ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ડે જે છે એ તાજેતરમાં જ ત્રીજી માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે મિત્રો આજે વર્લ્ડ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ડે ક્યા શું કામ ઉજવાય છે તો વન્યજીવોના લાભ વિશે અને જીવન સંરક્ષણ માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ વન્યજીવસ ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાય છે તો ત્રીજી માર્ચના રોજ રાઈટ તો આજે છે કોના દ્વારા ઉજવાય છે ડબલ્યુડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા ઉજવવામાં આવે છે વન્યજીવ દિવસ રાઈટ એની સ્થાપના થઈથી ઓગણીસો ને એકસઠમાં ડબલ્યુ ડબલ્યુ એફ હેડક્વાર્ટર આવેલું છે ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડની અંદર રાઇટ અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો સત્યાવીસ મા સોરી અહીંયા આવશે મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બરાબર તો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ એનજીઓ ડે ઉજવવામાં આવ્યો છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો છે અને પહેલી માર્ચના રોજ શૂન્ય ભેદભાવ દિવસ ઉજવવામાં આવ્યો છે એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ઓકે તો આટલું તમારે યાદ રાખવું પડશે ડેઝ રિલેટેડ નેક્સ્ટ આપણે જોઈએ કયા દેશમાં એકસો ચાલીસ મિલિયન વર્ષ પહેલાંના ડાયનેસોરના અવશેષો મળી આવ્યા છે તો મિત્રો આર્જેન્ટિના દેશની અંદર તાજેતરમાં જ એકસો ચાલીસ મિલિયન વર્ષ પહેલાંના જે ડાયનેસોર હતા એના અવશેષો મળી આવ્યા છે ઇમેજની અંદર તમે જોઈ પણ શકો છો ડાયનેસોરના અવશેષો બરાબર હવે મિત્રો આ જે અવશેષો છે એ કેટલા વર્ષ જૂના છે એવું કેવી રીતે ખબર પડે તો આપણે આગળ પણ વાત કરી હતી કે જે કાર્બન ડેટિંગ પદ્ધતિ હોય છે એની મદદથી અથવા તો એને રેડિયો ડેટિંગ પદ્ધતિ પણ કહેવાય છે એની મદદથી કોઈપણ અવશેષ જે છે એ કેટલા વર્ષ જૂનું છે એનો અંદાજો લગાવી શકાય છે રાઈટ તો આ તમારે યાદ રાખવું પડશે તો આર્જેન્ટિનાનું એક શહેર છે જેનું નામ છે ન્યુક્વિન બરાબર તો આ શહેરમાં ડાયનેસોરના અવશેષોની શોધ થઈ છે જે એકસોને ચાલીસ મિલિયન વરસ જૂના છે રાઈટ હવે આપણે વાત કરીએ આર્જેન્ટિનાની તો મિત્રો આર્જેન્ટિના જે સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે એની કેપિટલ શું છે તો એની કેપિટલ છે બ્યુનેસ આઈએસ કરન્સી છે પેસો બરાબર અને આર્જેન્ટિનામાં જે ઘાસના મેદાનો આવેલા છે એને પંપાસ તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ તમે નોટ કરી શકો છો હવે આર્જેન્ટિના વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરું તો મિત્રો જેનેટિકલી મોડિફાઈ ઘઉંને માન્યતા આપનાર દુનિયાનો પ્રથમ દેશ છે આર્જેન્ટિના અને આ જેનેટિકલી મોડિફાઈ ઘઉં છે એનું નામ શું આપ્યું હતું એચબી ફોર ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે વાત કરીએ તો મિત્રો જે આપણો ભારત દેશ છે એમાં થોડા સમય પહેલાં જ ભારતમાં જે મધ્યપ્રદેશ રાજ્ય છે મધ્યપ્રદેશની કેપિટલ છે ભોપાલ બરાબર તો આજ ભોપાલ પાસે એક શહેર આવેલું છે જેનું નામ છે ભીમ બેટકા તો આજ જ ભીમ બેટકામાંથી અવશેષો મળી આવ્યા હતા જે કેટલા વર્ષ જૂના હતા સત્તાવન કરોડ વર્ષ જૂના જે જનાવરોના અવશેષો છે એ મળી આવ્યા હતા ભીમ બેટકામાંથી કરંટની જ વાત છે મિત્રો ઇન્ડોનેશિયાની વાત કરું તો ઇન્ડોનેશિયાનો એક દ્વીપ છે જેનું નામ છે સુલાવેસી દ્વીપ તો આ દ્વીપમાં દુનિયાની સૌથી જૂની પેઇન્ટિંગ કોની તો કે સુવરની પેઇન્ટિંગ જે છે એ મળી આવી છે લગભગ પિસ્તાલીસ હજાર વરસ જૂની છે સુલાવેસી દ્વીપમાંથી ઇમ્પોર્ટન્ટ એ પણ બની શકે કે સુલાવેસી દ્વીપ કયા દેશમાં આવેલો છે તો સુલાવેસી દ્વીપ જે છે એ ઇન્ડોનેશિયાની અંદર આવેલો છે ઓકે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં માઉન્ટ કિલી મંઝારોને ફતેહ કરનાર એશિયાની પ્રથમ સૌથી યુવા બાલિકા કઈ બની છે તો મિત્રો જે ઋત્વિકા સ્ત્રી છે એ તાજેતરમાં જ એશિયાની સૌથી પ્રથમ યુવા બાલિકા બની ગઈ છે માઉન્ટ કિલી મંઝારોને ફતેહ કરનાર ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ છે ઋત્વિકાશ્રી બરાબર હવે આપણે વાત કરીએ મિત્રો માઉન્ટ કિલી મંજારોની તો એ આફ્રિકા ખંડમાં આવેલો છે અને આ જે ઋત્વિકાશ્રી છે એ માત્ર નવ વર્ષની બાલિકા છે અને ક્યાંની છે તો આ ભારતનો જે આંધ્રપ્રદેશ રાજ્ય છે તો આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર શહેરમાંથી બિલોંગ કરે છે ઋત્વિકાશ્રી અને માત્ર નવ વર્ષની છે જેમણે આ માઉન્ટ કિલી મંજારોને ફતેહ કર્યો છે બરાબર હવે આપણે વાત કરીએ તો મિત્રો આફ્રિકા ખંડનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કિલી જેની ઊંચાઈ છે પાંચ હજાર આઠસો ઓકે હવે આપણે વાત કરીએ મિત્રો આફ્રિકા ખંડની તો આફ્રિકા ખંડની સૌથી લાંબી પર્વતમાળા જેનું નામ છે એટલે પર્વતમાળા ઓકે હવે આપણે વાત કરીએ તો આ જે માઉન્ટ કિલી મંજારો છે એની પાસે આવેલું છે વિક્ટોરિયા સરોવર તો આ જ વિક્ટોરિયા સરોવર છે ત્યાંથી નીકળે છે દુનિયાની સૌથી લાંબી નદી જેનું નામ છે નીલ નદી જે વિક્ટોરિયા સરોવરમાંથી નીકળે છે બરાબર હવે વાત કરીએ તો મિત્રો આ જે નીલ નદી છે એ બે નદીનું કોમ્બિનેશન છે એટલે કે જે દુનિયાની સૌથી લાંબી નદી છે નીલ નદી એ બે નદીનું કોમ્બિનેશન એટલે કે જોડાણ થઈને બને છે નીલ નદી તો એ કઈ કઈ છે એક તો છે શ્વેત નીલ બરાબર એક તો છે શ્વેત નીલ અને બીજી છે બ્લુ નીલ તો આ બંને નદી જ્યારે ભેગી થાય ત્યારે નીલ નદીનું નિર્માણ કરે છે તો એના વિશે પણ હું તમને કહી દઉં કે જ્યારે વિક્ટોરિયામાંથી આ નીલ નદી નીકળે છે ત્યારે તે આ શ્વેત નીલ એટલે કે સફેદ નીલના રૂપે હોય છે અને જ્યારે તે આગળ જાય છે અને આગળ જઈને ઇથોપિયા પાસે જે તાન્હા સરોવર છે તો ત્યાં આગળ જઈને ભળી જાય છે ત્યારે એને બ્લૂ નીલની અંદર ભળી જાય છે બરાબર અને ત્યારે જ આ બંને નદી મળી નીલ નદીનું નિર્માણ કરે છે તો આ બધી વસ્તુ તમે નોટ કરી શકો છો અને લાસ્ટમાં આ જે નીલ નદી છે એ ભૂમધ્ય સાગરમાં જઈને ભળી જાય છે ઓકે તો આટલું તમારે યાદ રાખવું પડશે હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં એઆઈબીએ સમિતિના અધ્યક્ષ કોણ બન્યું છે તો મિત્રો એઆઈબીએ એનું નામ છે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એના સમિતિના અધ્યક્ષ તાજેતરમાં જ બન્યા છે મેરી કોમ મેરી કોમ જે એક બોક્સર છે બરાબર અને એમને જ તાજેતરમાં એના સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તો આટલું તમે અહીંયાથી યાદ રાખી શકો છો અધર ઓપ્શન વિશે આપણે ડિસ્કશન કરીએ તો તાજેતરમાં જ જે જયદીપ ભટનાગર છે એમને પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પછી છે મલ્લિકાર્જુન ખારગે તો તેઓ તાજેતરમાં જ રાજ્યસભા વિપક્ષના નેતા બન્યા છે જ્યારે આરએસ શર્મા જે આયુષ્માન ભારતના કાર્યકારી જનરલ બન્યા છે તો આ બધી વસ્તુ તમે અહીંયાથી નોટ કરી શકો છો તો આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય છે આજનો પ્રશ્ન છે તમારા માટે કે આપણો જે ભારત દેશ છે એણે કોબાલ્ટ થેરેપી મશીન જે સેના માટે ઉપયોગ થાય છે મિત્રો તો કેન્સર જે થાય છે એના ઉપચાર માટે આ મશીન જે છે એ ઉપયોગી છે તો એ કયા દેશને ભેટમાં આપી છે તો આનો આન્સર તમારે મને કમેન્ટ બેક્સની અંદર જણાવવાનો રહેશે ઓકે તો આજના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સાથે સાથે એક મિનિમમ શેર તો કરી જ શકો છો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ